नमस्कार खेडूत मित्रों, ओनली खेडूत हेल्प में आपनु स्वागत छे। आज तारीख 16 ऑक्टोबर 2023, आजना सवारना 7:30 वाग्याना महत्वना हवामान समाचार जाणीशुं, जेमां गुजरात में हजू पण 1-2 दिवस मावठानी आगाही छे अने अरबी समुद्र में भयंकर वावाझोडुं बनवानी शरूआत पण 20 ऑक्टोबर आजूबाजू बनवानी छे। तो ये वावाझोडुं ओमान तरफ जाए अथवा तो गुजरात तरफ आए पण गुजरात में भारे वरसादनी शक्यता रहेशे। जोईए संपूर्ण अपडेट, वावाझोडुं कई दिशा में आगळ वधी शके तेमज अत्यारे कया कया विस्तारों में वातावरण में पलटो अने वरसादनी शक्यता रहेली छे। आजनी वात करिए तो गुजरातना घणा बधा विस्तारों छे जेमां खास करीने राजकोट होय, चोटीला होय, बोटाद, जसदण, गोंडल, अमरेली, भावनगर, सुरेन्द्रनगर, मोरबी आ बधा विस्तारों में वादळा छवायेला जोवा मळशे। तेमज માણસા, પ્રાતિજ, મોડાસા, બાયડ, કપડવંશ, ગાંધીનગર, અમદાવાદ, માલપુર, માંડલી આ બધા વિસ્તારોમાં પણ વાદળા છવાયેલા આજે જોવા મળશે। આજે બપોર પછીના સમયની વાત કરીએ તો બપોર પછીના સમયે પણ ખાસ કરીને ખંભાળિયા, સલાયા, રંગપુર આજુબાજુના વિસ્તારો છે, મોવાણ છે, મેઘપર છે, વસઈ, સિક્કા આ બધા વિસ્તારોમાં હળવા ઝાપટાની શક્યતા છે। તો બાકીના વિસ્તારોમાં કોડીનાર, કેસરિયા, ઉના, ગીરગઢડા, જામવાલા, પીપાવાવ આજુબાજુના વિસ્તારો હોય, રાજુલા પંથકના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે। તો સાથે સાથે બીલીમોરા, ડુંગરી આજુબાજુના દક્ષિણ ગુજરાતના 1-2 સ્થળો ઉપર પણ વરસાદની સંભાવના ગણી શકાય। હવે વાત કરીએ સાંજના 7 વાગ્યાના સમયગાળા દરમિયાન GFS મોડેલ અનુસાર પ્રાતિજ, મોડાસા, બાયડ, માલપુર, કપડવંશ, ગાંધીનગર, માણસા, હિંમતનગર આજુબાજુ હળવા ઝાપટા પડવાની સંભાવના છે। સાથે સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ઝાપટા યથાવત રહેશે। આવતીકાલે 17 તારીખની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો કોડીનાર, ઉના, રાજુલા, મહુવા આજુબાજુ હળવા ઝાપટા ક્યાંક ક્યાંક પાલીતાણા, શિહોર, બગસરા, અમરેલી સાઈડ પડી શકે છે। તેમજ વલસાડ આજુબાજુના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વાપી છે, ભવનાથ અંબોશી, સાપુતારા, વાની, કપરાડા તેમજ ડાંગ, બાખડેલ, નવાપુર આજુબાજુના જે વિસ્તારો, ઉમરપાડા, ડીડિયાપાડા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। તો દાહોદ આજુબાજુ પણ ક્યાંક સાટા છૂટી થઈ શકે। હવે મિત્રો, ખાસ કરીને 20-21 તારીખ આજુબાજુ જે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં 2-2 વાવાઝોડા બનવાના છે, તો ગુજરાતની અંદર જે વાતાવરણમાં પલટો આવશે તે ખાસ કરીને 21 તારીખથી આવશે અને 21 તારીખથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા આ રીતે ઘેરાયેલા પણ જોવા મળશે। ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। જોઈએ 21-22 તારીખની અંદર અરબી સમુદ્રમાં જે બનનારું વાવાઝોડું છે તેની 2 દિશા નિર્ધારી શકાય, એક ગુજરાત તરફ તો બીજી ઓમાન તરફ, અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે પણ વાવાઝોડું બને તો ગુજરાત ઉપર થઈ અને અરબી સમુદ્રમાં પહોંચી શકે છે। તો જોઈએ વાવાઝોડું અરબી સમુદ્રમાંથી ભયાનક સ્વરૂપ ધારણ કરશે તો ક્યાં જશે। 25 તારીખ સુધીની અપડેટ આપણા સુધી પહોંચી છે, તે અપડેટની આપણે વાત કરીએ તો અત્યારે ભર શિયાળા ખેડૂતો જે કાંઈ પોતાના ખેતી કાર્યો કરી રહ્યા હોય તેમને અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે, કારણ કે મોટું વાવાઝોડું આવવાની શક્યતાઓ અત્યારે કેટલાક નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો હર હંમેશ ચિંતિત રહ્યા છે। કારણ કે મગફળી ઉપાડવાનું કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેવામાં વાવાઝોડું 23 તારીખની અંદર પૂર્ણરૂપથી તે સક્રિય થઈ જશે અને 72 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે। 26 તારીખની અપડેટ જોઈએ તો 117 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની દરિયામાં જોવા મળશે, જ્યારે ગુજરાતના વિસ્તારોમાં તેની અસર કોઈ પણ જાતની 25 તારીખ સુધી ભારે અસર જોવા નહીં મળે। 25 તારીખની અપડેટ જોઈએ તો વાવાઝોડું ઓમાન તરફ જતું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ બીપોર જોઈની જેમ તે મધ દરિયે વચ્ચે અરબી સમુદ્રમાંથી કોઈ પણ દિશામાં વળાંક લઈ અને કચ્છ તરફ પણ જઈ શકે છે તેવી અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આ વાવાઝોડાની પળે પળની અપડેટ પણ લાઈવ વિડીયોના માધ્યમથી આપણે મેળવતા રહેશું। હવે જોઈએ આજનું તાપમાન, તો આજે કચ્છ જિલ્લાની અંદર ગાંધીધામ આજુબાજુ 33 ડિગ્રી, નલિયામાં 30, ખાવડા 32, અમદાવાદ 35, મહેસાણા 37, ડુંગરપુર 33, વડોદરા 35, દાહોદ 33 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 35, જૂનાગઢ 37, ઉના 32, વલસાડ 32, સુરત 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે। 17 તારીખની વાત કરવી છે, 17 તારીખે આવતીકાલે ખાસ કરીને વહેલી સવારનું તાપમાન, 3 વાગ્યાનું તાપમાન જોઈએ, રાત્રે 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વહેલી સવારે, મહેસાણા 25, પાલનપુર 24 ડિગ્રી સેલ્સિયસ, કચ્છની અંદર 26 જેવું જોવા મળશે,
સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ 25-26, ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ 25°C થી લઈ 28, સુરત વલસાડ 26-27°C તાપમાન જોવા મળશે આવતીકાલે। બપોરના સમયના તાપમાનની વાત કરવી છે તો કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં 31-33, પાલનપુર મહેસાણા 37, અમદાવાદ વડોદરા 37-35, દાહોદથી ડુંગરપુર 33°C, સૌરાષ્ટ્રમાં રાજકોટ જૂનાગઢ ભાવનગર 32-37°C, દક્ષિણ ગુજરાતમાં 32-37°C તાપમાન જોવા મળશે। તો આ રીતે બપોરે આકરી ગરમી અને રાત્રે થોડી ગુલાબી ઠંડીનો અહેસાસ થાય, તેમજ અત્યારે જે અરબી સમુદ્રના જે તાપમાનની અંદર જે હલચલ જોવા મળશે જેના કારણે આગામી સમયમાં વાવાઝોડાની ગતિવિધિ પણ ચોક્કસપણે ગુજરાત તરફ અથવા ઓમાન તરફ આપણને ખ્યાલ આવશે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓન્લી ખેડૂત હેલ્પ।